कर्नाटक में अत्यारे शुरुआती वलण आववाना शुरू थई गया छे। आ शुरुआती वलण में भारतीय जनता पार्टी आगळ देखाई रही छे। जे 36 सेंटर्स छे, 36 केन्द्रों पर मतगणतरी शुरू थई गई छे ने तेमां 8 बैठकों पर भारतीय जनता पार्टी अने 4 बैठक पर कांग्रेस आगळ छे तेवा हाल शुरुआती वलण देखाई रह्या छे। अने जेडीएस जनता दल सेक्युलर 1 बैठक पर आगळ छे। कुल 73.19% लोकोए मतदान कर्युं हतुं अने 224 बैठकों माटेनुं आ मतदान 2615 उमेदवारो के जेओए आ वखते आ चूंटणी मैदान में झंपलाव्युं हतुं अने शुरुआती वलण आववाना शुरू थई गया छे, जेमां भारतीय जनता पार्टी हाल शुरुआती वलण में आगळ देखाई रही छे। 8 बैठकों पर भारतीय जनता पार्टी अने 4 बैठक पर कांग्रेस आगळ छे, ज्यारे 1 बैठक पर जेडीएस आगळ छे एवुं हाल देखाई रह्युं छे। प्रशांत भाई, આપણે બધા જાણીએ છીએ કે પહેલાં બેલેટ પેપર હોય પછી ઈવીએમ ચાલુ થતા હોય છે, એટલે બેલેટ પેપરવાળા રુઝાન છે એમાં હંમેશા આપણે જોયું છે કે બેલેટ પેપર એટલે સરકારી કર્મચારીઓ આની ઉપર વોટિંગ કરતા હોય છે, જે ઇલેક્શનથી પહેલાં આ લોકોએ વોટિંગ કરેલું હોય છે। એ પણ મારા માટે બહુ મેં કીધું આશ્ચર્યજનક વાત છે, કારણ કે 2014 પહેલાંના પરિણામો આપણે જોયેલા છે કે બેલેટ પેપર સરકારી કર્મચારીઓ સરકારની વિરુદ્ધમાં ક્યાંક મતદાન કરતા, કારણ કે સરકારી પોલિસીથી ક્યાંક નારાજ હોય। પણ 2014 પછી આ વલણ થોડું આપણને બદલાતું જોવા મળ્યું છે કે એમાં બેલેટ પેપરમાં પણ બીજેપી આગળ ચાલતું હોય। હવે પાછો કર્ણાટકના પહેલાં ઉપર જો આવી જઈએ તો જેડીએસ ક્યાંક ને ક્યાંક હતું નહીં, ખોવાઈ ગયું હતું, પણ અચાનક 10 મહિના પહેલાં કુમારસ્વામીએ પોતે એક આખી નવી યાત્રા શરૂ કરી પંચરત્ન, જેમ સ્નેહલભાઈએ બહુ સરસ 5A ગણાયા, એટલે હું રિયલી ઇમ્પ્રેસ। અને એ જ રીતે પંચરત્નનો પ્રોગ્રામ જેડીએસએ ચલાવ્યો હતો, પંચરત્ન એટલે પંચ મહાભૂત તત્વો હોય એવા જ 5 મુદ્દાના કાર્યક્રમો। કોંગ્રેસ પાસે 100% સારા મુદ્દા હતા, એની ઉપર ચર્ચા કરી એ મુદ્દો ઉપડ્યો। 40% સીએમનો મુદ્દો કેમ ઉપડ્યો? કારણ કે 2013માં નરેન્દ્ર મોદીએ આ જ સરકારમાં, એટલે કોંગ્રેસની સરકારમાં, કર્ણાટકમાં 10% સીએમ, 10% ની સરકારનો મુદ્દો આપ્યો હતો અને એ મુદ્દો ઉપડી ગયો હતો। એ જ રીતે અત્યારે 40% ચાલ્યો। કોન્ટ્રાક્ટર એસોસિએશનનો લેટર ખરેખર વાયરલ થયો, બહુ અસર કરી ગયો। આ બધું થયું પણ કોઈએ ત્યાંના સ્થાનિક મુદ્દા ઉપર, ભ્રષ્ટાચાર સિવાય બેરોજગારી, મોંઘવારી, કર્ણાટકની અંદર બેંગ્લોર સિવાય કોઈ સિટી મોટા એવા ઉભરીને બહાર નથી આવ્યા કે જેને તમે કહી શકો કે આ રાજ્યના 5 સારામાં સારા, જેમ આપણે સ્માર્ટ સિટી કહીએ છીએ, એવા સારામાં સારા 5 સિટી બેંગ્લોરમાં એટલે કર્ણાટકમાં કોઈ ગણાઈ શકતું નથી। એટલે સ્થાનિક લેવલે બહુ જ બધા નાના નાના ઇસ્યુ છે જેને કોઈએ એડ્રેસ કરવાનો પ્રયત્ન ના કર્યો।